દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ પણ માવઠાની ઝપેટમાં આવી શકે છે આંધી અને વંટોલ સાથે વરસાદી વરસાદી રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાંતોના બતે વરસાદના રાઉન્ડમાં એક થી દોઢ ઇંચ વરસાદના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે लाइट रेन जो है की प्रोबेबिलिटी है साथ ही साथ डे टू एंड थ्री में जो है कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेन जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है देखने को मिल सकता है साथ ही हम बात करें नॉर्थ गुजरात के डिस्ट्रिक्स में उसमें जो है डे टू थ्री में जो है भी जो है नॉर्थ गुजरात के जो है सारे डिस्ट्रिक्स में जो है लाइट रेन की प्रोबेबिलिटी है साथ ही बात करें सौराष्ट्र कच्छ एरिया में डे टू थ्री के लिए तो उसमें जो है मुख्य तौर पे जो है जो डिस्ट्रिक्ट शामिल है उसमें अमरेली भावनगर गिर सोमनाथ तथा दीव है

હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવું છે કે આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો આજની વાત કરવામાં આવે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ ત્રણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ સાથે અન્ય પણ જિલ્લાઓ છે મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા છોટાઉદેપુરમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજના દિવસની આગાહી છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવશે એવા નર્મદા તાપી સુરત અને નવસારી જિલ્લા સમાવેશ થઈ શકે શકે તેમ છે વાતાવરણમાં આવશે ક્યાંક ક્યાંક તો ભારે વરસાદ પડી ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને ડાંગમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે આજના દિવસની આ વાત કરી રહ્યા છીએ કે આજે એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડવાની છે હવે ચૌદ મેની વાત કરીએ તો ચૌદ મે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આવતીકાલે પણ ત્યાં વરસાદ પડશે આ જિલ્લાઓમાં મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર ત્યાં પણ વરસાદ પડવાનો છે એટલે આગામી ત્રણથી ચાર દિવસ છે આ તમામ રાજ્યો તાલુકાઓ છે જિલ્લાઓ છે કે જ્યાં વાતાવરણમાં પલટું આવશે અને વરસાદી માહોલ રહેશે સુરત સુરેન્દ્રનગર ગાંધીનગર અને અમદાવાદ આ જિલ્લાઓમાં પણ આવતીકાલે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે જ બોટાદ અને ભાવનગરના વાતાવરણમાં પણ પલટો આવશે અને ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે હવે આપણે પંદર તારીખની પણ વાત કરી લઈએ કે પંદર તારીખે ક્યાં ક્યાં વરસાદ પડશે જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓ એવા છે કે જે આજે આવતીકાલે ને પંદર તારીખે પણ વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં અમરેલી ભાવનગર અમદાવાદ અને આણંદનો પણ સમાવેશ થઈ રહ્યો છે આ જિલ્લાઓમાં પણ પંદર તારીખે વરસાદ પડશે મોટાભાગના એવા જિલ્લાઓ છે કે જ્યાં ખેડા પંચમહાલ અને દાહોદનો પણ સમાવેશ છે કે જ્યાં મોટાભાગના જિલ્લાઓમાં આજથી લઈને આગામી બે થી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ક્યાંક આંધી વંટોળ પણ આવી શકે છે ખેડા પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની શક્યતા છે હવે આપણે સોળ તારીખની વાત કરીએ સોળ તારીખમાં પણ ગીર સોમનાથનો સમાવેશ થયો છે દીવનો સમાવેશ થયો છે સુરત નવસારી અને વલસાડમાં આ તમામ જિલ્લાઓ કે જ્યાં સોળ તારીખે વરસાદ આવવાનો છે એટલે ટૂંકમાં તમામ તારીખો વાઈઝ જિલ્લા જોઈએ તો આજથી લઈને આગામી બે થી ત્રણ દિવસ સુધી આ તમામ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે વાતાવરણમાં પલટો આવશે આજથી લઈને સોળ તારીખ સુધી હવામાન વિભાગની આગાહી છે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક પવન પણ ફૂંકાઈ શકે છે ક્યાંક આંધી જેવું વાતાવરણ પણ સર્જાઈ શકે છે રાજ્યના વીસ જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે